રાજ્યના કૃષિ મંત્રી આરસી ફળદુ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ પહોંચ્યા છે. ખેડૂત પાક વીમાને લઈને દિલ્હીમાં મહત્વની બેઠક મળી છે, જેમાં પાક વીમાને મળતા તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહ અને વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરાશે. ટૂંક સમયમાં ખેડૂતોને સારા સમાચાર મળે તેવી એક સંભાવના જોવામાં આવી રહી છે. દિલ્હીમાં કૃષિ મંત્રાલય સાથે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને તેમાં ખેડૂતોને મળતા પાક વીમાને લઈને ચર્ચા કરવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુ અને ઉર્જામંત્રી સૌરભ પટેલ પણ આ બેઠકમાં પહોંચ્યા હતા, જે દિલ્હી ખાતે ચાલી રહી છે. પાક વીમાને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે આ બેઠકમાં, અને કેન્દ્રીય કૃષિમંત્રી રાધામોહન સિંહ અને વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે પણ આ અંગે ચર્ચા કરવામાં આવી છે. આશા રાખી શકાય કે ખેડૂતો માટે કંઈક સારા સમાચાર સામે આવી શકે. પાક વીમા સંદર્ભે કેન્દ્રીય કૃષિમંત્રી સાથે ચર્ચા થઈ છે. હિતેન વિઠલાણી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. હિતેન, કૃષિમંત્રી આરસી ફળદુ અને ઉર્જામંત્રી સૌરભ પટેલ દિલ્હી ખાતે પહોંચ્યા છે કૃષિ મંત્રાલય ખાતે, ખાસ કરી અને કયા કયા મુદ્દાઓ પર આજની આ બેઠકમાં ચર્ચા થઈ છે અને ખેડૂતો માટે શું આશા છે કોઈ રાહતના સમાચારના? બિલકુલ, હાલ તો જે છે રાહતના સમાચાર માટે થોડી રાહ જોવાની રહેશે, કારણ કે લગભગ એક કલાક બેઠક જે છે તે કૃષિ મંત્રાલયની અંદર કેન્દ્રીય કૃષિમંત્રી રાધામોહન સિંહ, કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા, ગજેન્દ્ર શેખાવત અને તમામ કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને કૃષિમંત્રી આરસી ફળદુ, આ બંનેની બેઠક ચાલી હતી. ત્યાં બેઠક બાદ બંને માત્ર ફક્ત એટલું નિવેદન આપ્યું છે કે જે કેન્દ્ર પાસેથી જે સહાયની આશા છે, જે વીમા પાક વીમાનું જે આ વખતે ખેડૂતોને જે નુકસાન થયું છે તે અંગે ચર્ચા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર એક નિર્ણય લેશે થોડા સમયમાં, ત્યારબાદ જ જાહેરાત કરવામાં આવશે કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતના ખેડૂતોને કેટલી રાહત આપવામાં આવે છે. તો બીજી તરફ સૌરભ પટેલ સાથે સાથે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પણ મુલાકાત કરવાના છે, કારણ કે પિયુષ ગોયલ ઉર્જા મંત્રી છે અને ગુજરાતમાં ખેડૂતોને જે હિસાબે ઉર્જા વીજ માટે જે રાહત સરકારે જે એલાન કરી હતી તે સંદર્ભે પણ ક્યાંક ને ક્યાંક આ બંને મંત્રીઓ થોડા સમય બાદ પિયુષ ગોયલ સાથે એક બેઠક કરશે અને તે બેઠક બાદ બંને જે છે ગુજરાત રવાના થશે. એટલે ક્યાંક ને ક્યાંક આ બંને મંત્રીઓએ બેઠકમાં ચર્ચા કરી, તમામ મુશ્કેલીઓ ગુજરાતના ખેડૂતોની જે હતી તે કેન્દ્ર સરકાર તરફ પહોંચાડી દીધી છે. હવે માત્ર ને માત્ર વેટ એન્ડ વોચની પરિસ્થિતિ છે કે કેન્દ્ર સરકાર એક કેબિનેટની બેઠકમાં શું નિર્ણય લે છે ગુજરાતના ખેડૂતોને લઈને, કે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય તરફથી કોઈ આવનારા દિવસોમાં નિર્ણય લેવાય છે કે નહીં, માત્ર ને માત્ર તેની રાહ જોવામાં આવશે કે કૃષિ મંત્રાલય અને ઉર્જા મંત્રાલય આ બંને મંત્રાલય ગુજરાતના ખેડૂતો માટે શું રાહતના સમાચાર આપે છે. બિલકુલ, એટલે જો આ વાત પર તો સસ્પેન્સ જ છે કે ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે કેમ. હિતેન, માહિતી માટે આપનો આભાર. તો કૃષિમંત્રી આરસી ફળદુ અને ઉર્જામંત્રી સૌરભ પટેલ પહોંચ્યા હતા દિલ્હી ખાતે. ખેડૂત પાક વીમાને લઈને દિલ્હીમાં બેઠક જે મળી હતી તેમાં ચર્ચા પણ કરવામાં આવી, પાક વીમાને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા થઈ. જોકે હવે ખેડૂતો માટે કેટલા રાહતના સમાચાર છે તે તો આવનાર સમય જ બતાવશે. આમ જોવા જઈએ તો દર બે બે મહિને મળતા રહેતા છે, જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રશ્નો હોય, કોલસો ઘણા સારો એવો કોલસો છેલ્લા મહિના દોઢ મહિનામાં અમને આપવામાં આવ્યો છે. રેલના વેકન્સી મળતા આવ્યા છે. અમે પિયુષજીનો આભાર બી માનીશું કે રાજ્ય સરકારની વાતો એમણે સ્વીકારી અને સારી થયો છે. આવતા દિવસોમાં કઈ જાતનું આયોજન છે એની બી વાર્તાલાપ કરીશું, ચર્ચા કરશું. અને આવતા દિવસોમાં કોલસો કે રેલવે અને કોઈ તકલીફ ના થાય એના વિશે ચર્ચા